ચાલો બાળ મિત્રો, આપણે હવા વિશે સમજ્યું તો તમારી બુકની અંદર હવા વિશે જે વધારે માહિતી આપી છે એ પણ હવે જોઈએ. જુઓ, અહીંયા પ્રથમ તમને ઉપર લખીને સમજાવેલું છે કે તમે જાણો છો ને કે હવા આપણને દેખાતી નથી. આપણે હવાને જોઈ શકીએ પણ આપણે જોઈ શકીએ નહીં, પણ આપણે એને ફીલ કરી શકીએ એટલે કે અનુભવી શકીએ છીએ. એટલે આમાં તમને લખીને કીધું જ છે કે હવા આપણને દેખાતી નથી પરંતુ હવાનો અનુભવ આપણે કરી શકીએ છીએ. આપણી આજુબાજુ બધી હવા આવેલું હોય છે. હવા વગર સજીવો જીવી શકે નહીં. સજીવો એટલે કે જે સજીવ પ્રાણી હોય, જે જીવંત હોય, એ પ્રાણી હોય અથવા મનુષ્ય હોય, એ હવા વગર ના જીવી શકે. શા માટે? કારણ કે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે જીવિત છીએ, ને શ્વાસ લેવા માટે હવા જરૂરી છે. એટલે સજીવો છે એ હવા વગર જીવી શકે નહીં. અહીંયા આપેલા પ્રથમ ચિત્રમાં તમને એક પંખાનું ચિત્ર દેખાડ્યું છે, દેખાય છે ને તમને? તો હવાની મદદથી આપણે પવનને અનુભવી શકીએ એમ ત્યાં લખ્યું છે. તો હવા અને પવનમાં શું ફેર? કે હવા છે એ ગતિ ના કરે, હોય ખરી, પણ પવન છે એ ગતિ કરે. આપણે ઘણીવાર કહીએ ને કે આપણે ચલો પવન ખાવા જઈએ, એટલે રાત્રે સરસ મજાનો પવન નીકળો હોય, એકદમ વેગથી પવન વાતો હોય, તો એ આપણે અનુભવી શકીએ. પંખામાંથી આવે, આપણે પંખો ફાસ્ટ કરીએ તો એકદમ વધારે જોશથી આવે ને એમાં પવન, તો એટલે એને પવન કહેવાય. તો આપણે હવાની મદદથી જ પવનને અનુભવી શકીએ છીએ. હવાની મદદથી આપણે સુગંધ મેળવી શકીએ. આપણને ખબર હોય ને કે મમ્મી કંઈક સરસ મજાની રસોઈ બનાવતી હોય ને વઘાર કરે અથવા કંઈક કરતું હોય તો આપણને ઘરમાં બીજા રૂમમાં પણ સુગંધ આવે, તો એ સુગંધને આપણે કેમ અનુભવી? કારણ કે હવા દ્વારા એ સુગંધ રસોડામાંથી બધે ફેલાય છે અને આપણે એ સુગંધને અનુભવી શકીએ છીએ. ત્યારબાદ હવાની મદદથી આપણે કચરાની દુર્ગંધ ઓળખી શકીએ. આપણે કોઈ જગ્યાએથી નીકળીએ અને ત્યાં ખરાબ વાસ આવતી હોય તો આપણે આપણું નાક બંધ કરી દઈએ છીએ ને, એ કેવી રીતે આપણને ખબર પડી કે અહીંયા વાસ આવે છે, દુર્ગંધ આવે છે? કારણ કે હવા દ્વારા એ દુર્ગંધ એ જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. એટલે આપણા નાક દ્વારા, શ્વાસોશ્વાસ દ્વારા હવા અંદર જતી હોય તો આપણે નાક બંધ કરી દઈએ તો એ દુર્ગંધવાળી હવા અંદર જાય નહીં. ત્યારબાદ હવા ગરમ અને ઠંડી હોય છે. તમને ખબર હોય તો ઉનાળામાં ગરમી હોય એ આપણને કેમ ખબર પડે? કારણ કે હવા ગરમ હોય. શિયાળા આપણને ઠંડી કઈ રીતે લાગે? કારણ કે ત્યારે જે હવા હોય એ ઠંડી હોય એટલે આપણને ઠંડુ અનુભવાય છે. ઉનાળામાં ગરમ અને શિયાળામાં હવા ઠંડી હોય છે. ખૂબ ઝડપી હવાને વાવાઝોડું કહે છે. તમે જોયું હોય ને ઘણીવાર વંટોળ આવે, ડમરી ઉડે, કોઈ જગ્યાએ સાંભળ્યું હોય કે અહીંયા વાવાઝોડું આવ્યું તો ત્યારે હવા ખૂબ જ ઝડપથી વાતી હોય, એકદમ વેગથી ગતિ કરતી હોય, ત્યારે એ બધું પોતાની સાથે ઉડાડીને ને એટલી એનામાં શક્તિ હોય, એવી એની ઝડપ હોય, તો એને આપણે શું કહીએ? વાવાઝોડું. ત્યારબાદ અહીંયા જુઓ કે હવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી શકે છે, જેને આપણે પવન કહીએ છીએ. મેં તમને પહેલાં કહ્યું ને કે ગતિ કરતી હવા હોય એને આપણે પવન કહેવાય. કે હવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. ઘણીવાર તમે ખેતર જોઈ આવવું હોય કે ફૂલના છોડ કે કોઈ કપડાં હોય તો એ લહેરાતા હોય, તો એ કેવી રીતે લહેરાતા હોય? કે પવન છે એ વસ્તુ હળવી હોય, એ પવન ગતિ કરે, હવા છે એ વેગમાં વેગ આપે એટલે એ પવન થઈ જાય. એ પવન ગતિ કરે એટલે એનાથી એ વસ્તુ ઉડે, તો હવા ગતિ કરી શકે છે એને આપણે પવન કહીએ છીએ. અને ખાસ મહત્ત્વનો મુદ્દો જ્યાં આપણે સમજવાનો છે અને અમલમાં પણ ઉતારવાનો છે કે આપણે હવાને ચોખ્ખી રાખવી જોઈએ. અત્યારે શહેરોમાં કારખાનાઓ વધી ગયા છે, પછી વાહનો વધી ગયા છે અને એના ધુમાડાને લીધે હવા છે એ અશુદ્ધ બનતી જાય છે અને અશુદ્ધ હવા આપણા માટે નુકસાનકારક છે. એટલે પ્રદૂષણ ફેલાય એને આપણે બને એટલું અટકાવવું જોઈએ, એ આપણી નૈતિક ફરજ છે. તો ચાલો હવે આપણે આનું સ્વાધ્યાય પણ પૂર્ણ હવે કરીશું.